તો ફરી એકવાર વાત કરીએ અયોધ્યા રામ મંદિર વિવાદની. જી હા, જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, રામ મંદિર, અયોધ્યા રામ મંદિર વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, રામ મંદિર ચુકાદા મુદ્દે મહત્વની જાહેરાત થઈ છે. સુપ્રીમ કોર્ટ તરફથી મહત્વનું નિવેદન સામે આવ્યું છે. અયોધ્યા રામ મંદિર બાબતે 18 ઓક્ટોબરે પૂર્ણ થઈ શકે છે આ દલીલ. તો જે દિવસની રાહ જોવાતી હતી કે ક્યારે આ જે કેસ છે એ હલ થાય, ત્યારબાદ હવે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ વિવાદ હવે શમી જાય. અયોધ્યા રામ મંદિર જે વિવાદ ચાલી રહ્યો છે એ હવે થાળે પડે. રામ મંદિર ચુકાદા મુદ્દે મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને આ જ મહત્વનું નિવેદન સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે તારીખ આપી છે કે 18 ઓક્ટોબરે દલીલ પૂર્ણ થઈ શકે છે. તો વધુ માહિતી આપી રહ્યા છે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કામેશ. કામેશ, અયોધ્યા રામ મંદિર વિવાદ હવે લાગી રહ્યો છે, જે રીતે તારીખ સામે આવી રહી છે 18 ઓક્ટોબર, ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ વિવાદ હવે ખતમ થઈ શકે છે, શમી શકે છે? બિલકુલ બિનસીર, આપને જણાવ્યું હતું કે અયોધ્યા રામ મંદિરને લઈને આ ખૂબ મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ વલણ કર્યું છે કે હવે મધ્યસ્થતાના જે પણ પ્રયાસ બાદ હવે સુનાવણી જે થઈ રહી છે તેને રોકી શકાશે નહીં. કોર્ટે વધુમાં પણ અત્યારે જણાવ્યું છે કે આ સાથે સમાનાંતર રૂપથી મધ્યસ્થતાના જે પ્રયાસ જે છે એ ચાલુ રાખી શકાય છે, અને આ મુદ્દે થઈને જ એક મહત્વનું નિવેદન સુપ્રીમ કોર્ટ દ્વારા રજૂ કરાયું છે, જેમાં સીજેઆઈએ જણાવ્યું છે કે 18 ઓક્ટોબરે જે પણ રોજની જે સુનાવણીઓ થઈ હતી તે સુનાવણીની જે દલીલ છે એ પૂરી થઈ શકે છે, અને દલીલ પૂરી થયા બાદ 18 ઓક્ટોબરે દલીલ પૂર્ણ થયા બાદ 1 મહિના એટલે કે 4 સપ્તાહનો સમયગાળો રહેશે, અને 4 સપ્તાહના સમયગાળા બાદ કહી શકાય કે આ અયોધ્યા રામ મંદિર મુદ્દે મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટ જાહેર કરી શકે છે. જી જી, કામેશ, ખૂબ જ વિવાદિત આ વિવાદ રહ્યો છે, હર હંમેશની જેમ એક રાહ જોવાતી હોય છે આ તારીખની, અને આજે ફરી એકવાર એક તારીખ આવી છે 18 ઓક્ટોબર. દલીલો થશે, દલીલો પૂર્ણ થવાનું પણ કહેવામાં આવ્યું છે, જે રીતે નિવેદન આપવામાં આવ્યું છે. કોઈ મહાનુભાવોની પ્રતિક્રિયા આવી છે હાલ અત્યારે? મેં જણાવ્યું કે આ અયોધ્યા કેસમાં જે છે એમાં સીજેઆઈનો સ્પષ્ટ સંકેત છે. સૌથી મહત્વની વાત બેનઝીર આપણે સમજવાની એ જરૂર છે કે સુપ્રીમ કોર્ટ તરફથી આ નિવેદન આવ્યું છે કે 18 ઓક્ટોબર સુધીમાં જેટલી પણ દલીલનો દોર જે છે એ પૂરો કરવામાં આવે, એટલે સ્પષ્ટ સંકેત છે કે ભાઈ 18 ઓક્ટોબર સુધી જે પણ અયોધ્યા કેસ મામલે જે પણ રોજે રોજ સુનાવણી થઈ રહી છે સુપ્રીમ કોર્ટમાં, અને તે જે છે એ 18 ઓક્ટોબર સુધી પૂર્ણ કરવામાં આવે, અને ત્યારબાદ 4 સપ્તાહનો સમયગાળો ફિક્સ રાખવામાં આવ્યો છે, અને 4 સપ્તાહના સમયગાળા એટલે કે 1 મહિના બાદ આ મુદ્દે મહત્વનો ચુકાદો આવે એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે સુનાવણી અને મધ્યસ્થતાની પ્રક્રિયા જે છે એ સાથે સાથે ચાલશે એવું પણ એક તરફ કહી શકાય, અને મધ્યસ્થતાને લઈને ગોપનીયતા જે છે એ પણ બનેલી રહે એ પણ એક મહત્વની વાત છે. જી બેન, કામેશ, આભાર અમારી સાથે જોડાયા, માહિતી આપી તે બદલ. તો જે રીતે કામેશ પણ જણાવી રહ્યા છે કે રામ મંદિર ચુકાદા મુદ્દે એક મહત્વનું નિવેદન કહી શકાય. 18 ઓક્ટોબર એક મહત્વપૂર્ણ તારીખ સામે આવી છે, આજ તારીખે દલીલ પૂર્ણ થઈ શકે છે, અને ઠીક 1 મહિના બાદ ચુકાદો આવે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે.